નમસ્કાર મિત્રો, જેડએસ ટીવીના તમામ દર્શક મિત્રોને હાર્દિક અભિવાદન અને હાર્દિક સ્વાગત કરીએ છીએ. હું હરેશ બારોટ. આગળ વાત કરીએ ડાંગ જિલ્લાની. ડાંગ જિલ્લામાં ઉનાળાની ઋતુમાં ખેતી કરતા ખેડૂતોને લોકડાઉનના પગલે ખેતીમાં વપરાતા ખાતર, જંતુનાશક દવાઓ નહીં મળતા ડાંગના ખેડૂતોની હાલત કફોડી બની છે. ડાંગ જિલ્લામાં ઉનાળાની ઋતુમાં ખેતી કરતા ખેડૂતોને લોકડાઉનના પગલે ખેતીમાં વપરાતા ખાતર અને જંતુનાશક દવા નહીં મળતા ડાંગના ખેડૂતોની હાલત કફોડી બની છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે પગપેસારો કર્યો છે, જેની અસર આપણા દેશમાં પણ જોવા મળી છે. આ જીવલેણ વાયરસને રોકવા માટે દેશના વડાપ્રધાને લીધો 3 મે સુધીનો લોકડાઉન નિર્ણય ખૂબ જ વ્યાજબી છે, ત્યારે આવી પરિસ્થિતિમાં ડાંગના ખેડૂતોને સમયસર ખેતીમાં છંટકાવ કરવા માટેની દવા અને ખાતર નહીં મળતા પાકમાં ભારે નુકસાન થયું છે. ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ગલકુંડ ગામે એક ખેડૂતે અંદાજે 2 એકર જેટલી જગ્યામાં ટામેટાની ખેતી કરી છે, પરંતુ આ ખેડૂતને સમયસર જંતુનાશક દવા અને ખાતર નહીં મળતા આ ટામેટાની ખેતીમાં ભારે નુકસાની વેઠવાની નોબત આવી છે. લોકડાઉનના પગલે ખેતીમાં ઉપયોગી ખાતર અને દવા નહીં મળતા સતત 2 મહિનાથી આ ટામેટાની ખેતીમાં મહેનત કરતા ખેડૂતને ખેતી નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. હેમંત હડસ, જેડએસ ટીવી, સાપુતારા. તમે ટામેટાની ખેતી કરો છો, હાલમાં કેવી પરિસ્થિતિ છે લોકડાઉનના પગલે? એટલે મેં 2024 રૂપિયા લાવેલો 2 પૂડી, હા, રોપ અત્યારે તૈયાર કર્યો, પછી લગાવી દીધો, પણ લગાવી દીધો, દવા પાણી નથી મળતી, ખાતર નથી મળતું, એટલે આ વર્ષે આ ટામેટાની ખેતી નિષ્ફળ ગઈ. કેટલા એકરમાં તમે ખેતી કરી છે ને કેટલાનું બિયારણ અને કેટલા દિવસ લાગ્યા આમ આ જે ખેતી માટે આ તમે જે મહેનત કરી એના માટે? હા, 2 મહિના થઈ ગયા, પણ આમના અત્યાર સુધી કંઈ એટલે કેરઠું નહીં નીકળી, કંઈ નથી, એટલે દવાને લીધે આ ટામેટાની ખેતી નિષ્ફળ ગઈ. એટલે દર વર્ષ કરતાં આ વખતે દવા જે નથી મળતી એના કારણે તકલીફ થઈ છે? હા, તકલીફ થઈ. કેટલાનું નુકસાન તમને તમારા અંદાજથી તમારા ખેતીમાં કેટલાનું નુકસાન થયું હોય તેવું લાગી રહ્યું છે?